નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આપણે 2019ના ડિસેમ્બરથી જે મહામારીનો ભોગ બન્યા છે, 24/1/2020થી શનિની ચાલ બદલાઈ, પછી દેશ દુનિયામાં શનિ અને ગુરુ એનો જે પ્રકોપ ઉતરો તે આજે પણ ચાલુ જ છે. શનિએ મકર રાશિમાં પ્રવેશ કર્યો, ગુરુની સાથે યુતિ બનાવી અને જે આપણા દેશ દુનિયાને જે મહામારીનો એક એવો પરચો બતાવ્યો કે જે આ યુગમાં જીવનારો માણસ જીવશે ત્યાં સુધી એને યાદ રાખશે. તો જે શનિની ચાલ છે અત્યારે મકર રાશિમાં, તો મકરનો શનિ તમારી રાશિને શું ફળ આપે એની પર ધ્યાન આપીએ, તો આજે આપણે એની પર નાની સરખી માહિતી મેળવીએ. શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે, સૌથી ધીમો ચાલતો ગ્રહ આ કહેવાય. એક રાશિ ચક્રને પૂરું કરતા શનિને 30 વર્ષનો સમય લાગે છે. 7.5 સાથી જે કહેવાય ને, 7.5 સાથી જીવનમાં, માણસના જીવનમાં 3 7.5 સાથી આવે. તો આ જે શનિની ચાલ છે એ મકર રાશિમાં શનિ છે એ તમારી રાશિને શું ફળ આપવાનો છે એની પર જો આપણે થોડુંક ધ્યાન દોરીએ ને, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ હજુ 17/1/2023 સુધી શનિ મકરમાં રહેશે, તો ત્યાં સુધી આપણને શું ફળ મળવાનું છે. શનિ મકર અને કુંભમાં સ્વગ્રહી થાય છે, તુલામાં ઉચ્ચનો થાય અને મેષમાં નીચનો થાય. તો આ શનિની અસર આપણા જીવનમાં શું આવે, આપણી રાશિમાં અત્યારે જે શનિ મકર રાશિમાં બેઠા છે અને મકર રાશિમાં બેઠેલો શનિ 12 રાશિઓ પર શું અસર કરે, તો આપણે 2 રાશિના પાર્ટમાં આપણે આ વિડીયો જોઈએ કે ભાઈ પહેલી 2 રાશિ મેષ અને વૃષભ, આ 2 રાશિ માટે મકરનો શનિ શું કહે છે. મિત્રો, મેષ રાશિ માટે શનિ 10મા ભાવમાંથી પસાર થશે, જે સ્વગ્રહી થશે, જે તમને પિતા તરફથી લાભ અપાવે. આવી મેષ રાશિવાળાને પિતા તરફથી આ સમયમાં લાભ મળી શકે છે, ધંધામાં પ્રગતિ કરાવે અને સારા કર્મનું ફળ અપાવે. આ સમયમાં કાકાથી મનદુખ ન થાય એનું ધ્યાન મેષ રાશિવાળાએ ચોક્કસ રાખવું જોઈએ. આ સમયમાં 2/12/2020થી 14/1/2021 સુધીમાં જે લોકોએ પ્રવાસ કર્યો હશે એને નાની મોટી ઈજા થઈ હશે. બાકીના સમયમાં પણ તમારે વાહન ચલાવતા સંભાળવાનું છે. આ સમયને આ બાબતમાં પૂરતું ધ્યાન આપીને સાચવી લેજો, નહીં તો ઈજાઓ થશે. આ સમયમાં મકાન વેચવું છે, મકાન લેવું છે, વાહન લેવું છે, વાહન વેચવું છે એવા લોકોએ પણ આ સમયમાં ખૂબ સાવધાનીપૂર્વક આ સોદાઓ કરવા. જો ધ્યાન નહીં રાખો તો ક્યાંક ને ક્યાંક ભેરવાઈ જવાનો સમય આવે. આ સમયમાં માતાની તબિયતનું ધ્યાન રાખવું. આ સમયમાં જો લગ્ન થવાના હોય તો એમાં રૂકાવટ પેદા થઈ શકે છે, તો આ બાબતમાં પણ ધ્યાન આપજો. જે લોકો વેપાર કરે છે એ લોકોને વેપારમાં થોડી અગવડતા ઊભી થઈ શકે છે, તો એને બી પહેલેથી વિચારી સમજીને આયોજનબદ્ધ રીતે આગળ ચાલજો. આવા સમયે ભાગીદારીમાં વેપાર ચાલતો હોય તો ભાગીદારીમાં વેપાર સંભાળીને ચલાવવો, મનદુખ ન થાય એનું ધ્યાન રાખવું, પત્ની સાથેના સંબંધોમાં પણ સાચવવું પડે, એ પણ એક ભાગીદારી છે જીવનની, તો એને પણ સાચવવું પડશે, એમાં પણ તમારે ધ્યાન આપવાનું છે. તો એકંદરે જોઈએ ને તો મેષ રાશિવાળા માટે આ સમય થોડોક સંભાળીને ચાલવાનો છે. સંભાળીને ચાલશો તો નુકસાન બહુ જ ઓછું થશે. તો મિત્રો, મેષ રાશિવાળા માટે મકરનો શનિ આટલી બાબતો પર ધ્યાન રાખવાનું તમને કહે છે, અને જે લોકોની મેષ રાશિ છે એ લોકોએ આ સમયમાં મેં કીધી એટલી બાબતો પર જો ધ્યાન આપશો તો આ સમય તમને લાભદાયક સાબિત થશે.
હવે જોઈએ બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ વાળા માટે મકરનો શનિ શું કહે છે? તમારે શનિ નવમા ભાવમાંથી પસાર થઈ રહેલો છે, તો આપને ધર્મ કર્મ આ બાબતમાં તમારી રુચિ વધારે, તમે ધાર્મિક થતા જાઓ, ધર્મમાં ભાગ લો, ધર્મમાં તમારી રુચિ જે છે આજ સુધી કદાચ તમે નહોતા માનતા તો અત્યારે તમને એમાં રસ પડે, એમાં તમે ભાગ લો. આ સમય તમારા ભાગ્યને ઉન્નત કરવાનો સમય રહેશે. ભાગ્ય તમારું આગળ જાય, ક્યાંક કંઈક સારા નિર્ણયો લેવાય, જીવનમાં અટવાયેલા પાસાઓ સીધા થાય અને તેમાં તમે આગળ વધી શકો. અત્યાર સુધી જે ધનના મામલામાં જે પ્રોબ્લેમ હતો, પૈસો નહોતો આવતો, ઉઘરાણી નહોતી આવતી, વેપાર નહોતો થતો, એ બધામાં થોડીક રાહત મળે અને એમાં તમે આગળ વધી શકો. આ સમયમાં તમારે શિવની આરાધના કરવી જોઈએ, એનાથી તમને ઘણો લાભ મળશે. આ આરાધના તમને બહુ જ સહાયરૂપ થશે અને આ વર્ષમાં તમને ઘણી બધી સહાય જે અટકી ગયેલી તે પાછળથી યોગ્ય સમયે યોગ્ય રૂપે મળી જાય એવો સપોર્ટ આ આરાધના તમારા માટે કરાવી શકે છે. આ સમય તમને ઘણા બધા લાભ કરાવી શકે છે, છતાં પણ તમારે ભાઈ મિત્ર અને સરકારી કામકાજમાં સાવધાની રાખવાની જરૂર ખરી, તો આ બાબતે ચોક્કસ ધ્યાન આપીને ચાલવું. મિત્રો, સરકારી કામકાજમાં અને બીજા આર્થિક બાબતોમાં ખોટા સાહસ આ સમય દરમિયાન ટાળવા જોઈએ, નહીં તો તમને નુકસાન કરી શકે છે, તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. બરાબર, બીજી બાજુ જો વિચારીએને તો આ વર્ષ શરૂઆતમાં તમારા માટે ખૂબ સારું રહેશે અને જીવન તમારા માટે એક ફરીથી પાછું જે તમારે પેલી એમ કહેવાય ને કે એમની ગાડી પાટા પરથી ઉતરી ગઈ તે જીવન પાછું પાટે ચડતું દેખાઈ રહેલું છે. તો મિત્રો, આ રીતે વૃષભ રાશિવાળા માટે આજે શનિની મકરમાં જે ચાલ છે અત્યારે એ લાભદાયક છે. તો મિત્રો, આ આપણે જાણ્યું મેષ અને વૃષભ બે રાશિ માટેનું મકરના શનિનું જે ભ્રમણ છે એની શું અસર આવે તે જાણી આના પછીના વિડીયોમાં આપણે જાણીશું. મિથુન અને કર્ક આ બે રાશિ માટે શનિનું ભ્રમણ જે છે મકરમાં તે શું લઈને આવ્યું છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌને રજા લઉં. આ વિડીયો તમને ગમે, તમને આમાંથી જે ગાઈડન્સ મળ્યું એને જો તમને એમ લાગે કે નહીં બરાબર છે, મારે કોઈને શેર કરવું જોઈએ, તો તમે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઇબ કરે અને શેર કરો, જેથી કરીને મકરનો શનિ કોના જીવન માટે મહત્વનો છે એની પૂર્ણ જાણકારી સાથે પોતાના જીવનને એ લોકો બદલી શકે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.